આપણે જોયું તો રાજપૂત યુગના ઉત્તર ભારતના રાજાઓ તેમજ દક્ષિણ ભારતના રાજાઓ. હવે આ રાજપૂત યુગ દરમિયાન એટલે કે ભારતના ઇતિહાસમાં 500 વર્ષ સુધી કેવા પ્રકારની શાસન વ્યવસ્થા હતી રાજપૂતોની તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો એ વખતે ભારત દેશ ઉપર ઘણા બધા રાજવંશોએ શાસન કર્યું. આ રાજવંશોના શાસનમાં પરિવર્તન આવ્યું, રાજવંશો બદલાયા, પરંતુ તેમની રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ પણ પરિવર્તન આવેલું નથી. એટલે કે રાજશાસન ચલાવવા માટે, રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે જે નિયમો બનાવેલા હતા તે તમામ રાજવંશોએ તેનું પાલન કરેલું છે. હવે આપણે જોઈએ કે વખતની રાજપૂત યુગની ભારત દેશની શાસન વ્યવસ્થા કેવી હતી. તો એ વખતે રાજાનું પદ હતું એ વંશ પરંપરાગત હતું, એટલે કે રાજાના મૃત્યુ બાદ અથવા તો રાજા બાદ રાજાના દીકરાઓમાંથી જ કોઈ રાજા બનતો હતો. પરંતુ અહીં એક ખાસ વિશેષતા એ છે કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી એટલે કે રાજા બને તેવું હતું નહીં. એટલે કે રાજાનો જ્યેષ્ઠ નહીં, આપણે કહી શકીએ શ્રેષ્ઠ પુત્ર રાજા બનતો. રાજા પોતાના પુત્રોમાંથી એટલે કે દીકરાઓમાંથી કોઈ પણ એકને પોતાનો ઉત્તરાધિકારી એટલે કે એના પછીનો રાજા તરીકે પસંદ કરતો, જેને યુવરાજ તરીકે ઓળખવામાં આવતો, અને આ યુવરાજ બાદમાં રાજા બનતો હતો. ત્યારબાદ ઘણી વખત એવું પણ બનતું હતું કે રાજાઓની પસંદગી ચૂંટણી કે પસંદગી દ્વારા પણ કરવામાં આવતી જોવા મળી છે. આપણને આ એક ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે કે કાશ્મીરનો રાજા હતો યશસ્કર, યાદ રાખજો યશસ્કર. આ યશસ્કરની ચૂંટણી અથવા તો તેની પસંદગી એ વખતે કાશ્મીર રાજ્યની બ્રાહ્મણોની સભા દ્વારા કરવામાં આવી હતી. એવું જ એક ઉદાહરણ આપણા ગુજરાત રાજ્યનું પણ છે. ગુજરાતના રાજા કુમારપાલની પસંદગી એ વખતે મંત્રીઓ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મંત્રીઓના પણ એ વખતે બે પ્રકાર હતા. એક મંત્રી હતા અમાત્ય તરીકે ઓળખવામાં આવતા હતા, અને બીજા મંત્રી હતા કે સચિવ તરીકે ઓળખવામાં આવતા હતા. આ અમાત્યનું કામ શું? તો અન્ય રાજ્ય જોડે મંત્રણા કરવાની અને રાજનીતિ કરવાની. અમાત્યનું કામ મંત્રણા અને રાજનીતિ કરવાનું. ત્યારબાદ સચિવોનું કામ એ લડાઈઓ કરવાની અને તેની સાથે સુલેહ કરવાનું કામ, અન્ય રાજ્યો સાથે લડાઈ કરવાની અને સુલેહ કરવાનું કામ તે સચિવો કરતા હતા. તે ઉપરાંત મહાપ્રતિહાર અને દંડનાયક જેવા અમલદારો પણ એ વખતે આ રાજપૂત યુગના શાસકોમાં જોવા મળે છે, પરંતુ અંતિમ નિર્ણય તો રાજાએ લેવાનો હતો. ત્યારબાદ નગરોમાં એ વખતે નગરપતિ હતા અને નગરોની વ્યવસ્થા કરવા માટે નગરસભા પણ એ વખતે રાજપૂત યુગના શાસન વ્યવસ્થામાં આપણને જોવા મળે છે. આ જોઈએ આપણે એ વખતના કેન્દ્રીય શાસન વ્યવસ્થાની માહિતી. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં આપણે કેન્દ્રીય શાસન વ્યવસ્થા જોઈ. હવે જોઈએ આપણે ગ્રામીણ શાસન વ્યવસ્થા એ વખતે રાજપૂત યુગમાં કેવી હતી. તો એ વખતે રાજપૂત યુગમાં રાજપૂત શાસન વ્યવસ્થામાં ગ્રામીણ સંસ્થાઓનું ખૂબ જ મહત્વ હતું. આ સંસ્થાઓનો વિકાસ કેવી રીતના કરવામાં આવ્યો હતો? યાદ રાખજો મિત્રો, આ સંસ્થાઓનો વિકાસ એવી રીતના કરવામાં આવ્યો હતો કે જે મુઘલ કાળ સુધી એટલે કે મુઘલોના શાસન સુધી આ તમામે તમામ ગ્રામીણ વ્યવસ્થા એટલે કે ગ્રામ પંચાયતો એ વખતે ટકી રહી હતી. એ વખતે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, ઉત્તર અને દક્ષિણ ભારત બંનેમાં એ વખતે ગ્રામ પંચાયતો જોવા મળતી હતી, અને આ ગ્રામ પંચાયતોના વડાને મુખી, યાદ રાખજો ગ્રામ પંચાયતોના વડાને મુખી અથવા તો અત્યારની જેમ સરપંચ તરીકે ઓળખવામાં આવતો હતો. કેટલીક બાબતોમાં એ વખતે ગ્રામ સભા દ્વારા ન્યાય આપવાનું કામ પણ કરવામાં આવતું હતું. કેટલીક બાબતોમાં એ વખતે ગ્રામ સભા દ્વારા પણ ન્યાય આપવાનું કામ કરતું હતું, પરંતુ આ ન્યાય વ્યવસ્થાનો સર્વોચ્ચ વડો, યાદ રાખજો મિત્રો, ન્યાય વ્યવસ્થાનો સર્વોચ્ચ વડો એ વખતે રાજપૂત યુગ દરમિયાન હંમેશા રાજા જ રહેતો હતો. એટલે કે ન્યાય આપવાનું આખરી કામ, આખરી નિર્ણય લેવાનું કામ એ વખતે રાજા કરતો હતો. ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો એ વખતે રાજા ગણવામાં આવતો હતો. આમ આપણે રાજપૂત યુગ દરમિયાન કેન્દ્રીય શાસન વ્યવસ્થા અને ગ્રામીણ શાસન વ્યવસ્થાની અહીં આપણે ચર્ચા